નમસ્કાર મિત્રો, જી જોબમાં આપનું હાર્દિક સ્વાગત છે. તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં આવેલ બેલ આઇકન પણ ચોક્કસથી દબાવજો. મિત્રો, બીકોમ, બીબીએ અને બીસીએના ફાઇનલ પ્રથમ એલોટમેન્ટ કોલેજ લિસ્ટ આવી ગયા છે. જો તમે હજુ સુધી ના જોયા તો ગુજરાત યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર તમે જોઈ શકો છો. મિત્રો, હવે તમારે સ્ટુડન્ટ લોગિનમાં જઈને તમારે લોગિન કરવાનું છે. રજિસ્ટ્રેશન નંબર, પિન નંબર, સિરિયલ નંબર અને એન્ટર ટેક્સ ઇમેજ નાખીને તમારે લોગિન કરવાનું છે. સૌ પ્રથમ તમે લોગિન કરશો, તેના પછી તમને કંઈક આવી ઇન્ટરફેસ એટલે કે આવું પેજ જોવા મળશે. આવું પેજ ઓપન થશે જ્યાં વેલકમની બાજુમાં તમારું પૂરું નામ લખેલ હશે, પછી તમારા રજિસ્ટ્રેશન નંબર અને તમારું નામ પૂરું લખેલ હશે અહીંયા. એના પછી તમને જે કોલેજ અલોટમેન્ટ કરવામાં આવી હોય તે કોલેજનું નામ અહીંયા લખેલ હશે. હવે મિત્રો, તમારે સૌથી પહેલાં આ પ્રિન્ટ રિઝલ્ટ ઉપર ક્લિક કરવાનું છે. તે પ્રિન્ટ રિઝલ્ટ ઉપર ક્લિક કરીને તમારે એક આની પ્રિન્ટ લઈ લેવાની છે. જો તમે મોબાઈલમાં ઓપન કરો તો તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. તમે લેપટોપમાં ઓપન કરો તો તમારે પ્રિન્ટ PDF લઈ લેવાની છે. તમારે સૌથી પહેલાં કામ આ પ્રિન્ટ રિઝલ્ટ પર ક્લિક કરીને તમારે આની એક PDF ફાઇલ તમારા મોબાઈલમાં અથવા તો તમારા લેપટોપમાં સેવ કરી લેવાની છે. હવે આપણે ઓનલાઈન પેમેન્ટ કરવાનું કેવી રીતે તેની વાત કરવાના છે. તો તેના માટે તમારે પ્રિન્ટ પ્રોવિઝનલ એડમિશન લેટર એન્ડ ફીસ રિસીપ્ટ પર ક્લિક કરવાનું રહેશે. તમે અહીંયા ક્લિક કરશો, એના પછી કંઈક આવું ઇન્ટરફેસ ઓપન થશે. તો આમાં તમારે ઓનલાઈન પેમેન્ટ ઉપર ક્લિક કરવાનું છે અને ઓનલાઈન પેમેન્ટ ઉપર ક્લિક કર્યા બાદ આઈ હેવ રીડ અબાઉ ઇન્સ્ટ્રક્શન એની પર ક્લિક કરવાનું છે. આ બંને ઉપર ક્લિક કર્યા બાદ તમારે સબમિટ અને નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે. તમે સબમિટ અને નેક્સ્ટ પર ક્લિક કરશો પછી કંઈક આવી ઇન્ટરફેસ જોવા મળશે. મિત્રો, તમે દરેકે દરેક ઇન્ટરફેસ નવી ખુલે એટલે કે દરેક નવું પેજ ઓપન થાય ત્યારે એક સ્ક્રીનશોટ જરૂરથી પાડી લેજો. પછી છે રજિસ્ટ્રેશન નંબર. તમને અહીંયા તમારો રજિસ્ટ્રેશન નંબર જોવા મળશે, અહીંયા નીચે તમારું પૂરું નામ જોવા મળશે. એના પછી તમારે અહીંયા પે ઉપર ક્લિક કરવાની રહેશે. તે પે ઉપર ક્લિક કરશો પછી કંઈક આવું પેજ ઓપન થશે જ્યાં તમારી પાસે ક્રેડિટ કાર્ડ હોય તો ક્રેડિટ કાર્ડનો નંબર નાખવાનો. જો તમારી પાસે ડેબિટ કાર્ડ હોય એટલે કે તમારી પાસે ATM કાર્ડ હોય તો ATM કાર્ડ ઉપર ક્લિક કરવાનું રહેશે. ATM કાર્ડ ઉપર ક્લિક કર્યા બાદ તમારે અહીંયા કાર્ડ નંબર, ATMનો કાર્ડ નંબર નાખવાનો રહેશે. એક્સપાયરી ડેટમાં એનો મંથ અને યર નાખવાનું રહેશે. બાજુમાં CVV નાખવાનો રહેશે જે ATM કાર્ડના પાછળ આપેલો હોય છે. પછી તમારે મેક પેમેન્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. તમે મેક પેમેન્ટ ઉપર ક્લિક કરશો એટલે કંઈક આવી ઇન્ટરફેસ જોવા મળશે. તમારી બેંકમાં જે મોબાઈલ નંબર અટેચ હોય ત્યાં તમને એક OTP મળશે. જે OTP એટલે કે વન ટાઈમ પાસવર્ડ તમારે અહીંયા નાખવાનો રહેશે અને તે નાખ્યા બાદ તમારે સબમિટ પર ક્લિક કરવાનું રહેશે. તમે સબમિટ પર ક્લિક કરશો એટલે પછી કંઈક આવી ઇન્ટરફેસ એટલે કે આવું પેજ ઓપન થશે જ્યાં તમને પેમેન્ટ સ્ટેટસમાં સક્સેસફુલ જોવા મળશે. મિત્રો, આનો સ્ક્રીનશોટ પાડી લેજો સૌથી પહેલાં. તે સ્ક્રીનશોટ પાડ્યા બાદ તમે આ પ્રિન્ટ ઉપર ક્લિક કરીને તમે પ્રિન્ટનું ઓપ્શન ક્લિક કરીને તમે ત્યાંથી પ્રિન્ટ લઈ લેજો. એટલે કે સેવ એઝ PDF કરીને તમે તમારા મોબાઈલમાંથી ઓપન કરતા હોય તો મોબાઈલમાં એની PDF સેવ કરી લેજો. જો લેપટોપમાં ઓપન કરતા હોય તો તમે લેપટોપમાં તમારી પ્રિન્ટ ક્લિક કરીને PDF સેવ કરી લેજો. પછી એના બાદ છે આ પ્રોસેસ ટુ સબમિટ. આ પ્રોસેસ ટુ સબમિટ પર ક્લિક કરવાનું રહેશે. તમે પ્રોસેસ ટુ સબમિટ પર ક્લિક કરશો તે બાદ પછી કંઈક આવી ઇન્ટરફેસ અથવા તો આવું પેજ ઓપન થશે. આ પેજ પર ક્લિક, આ પેજ આવશે એટલે પછી તમારે ફરીથી એક પ્રિન્ટ કરવાની રહેશે. આ પ્રિન્ટ પર ક્લિક કરીને તમારે આને પણ સેવ એઝ PDF કરીને તમે તમારા મોબાઈલમાં ઓપન કરતા હોય તો મોબાઈલમાં સેવ કરી લેવાની PDF ફાઇલ, અને જો લેપટોપમાં ઓપન કરતા હોય તો લેપટોપમાં સેવ કરી લેવી. એના પછી તમારે આ ત્રણે ત્રણ ફાઇલ તમારા મોબાઈલમાં અથવા તો લેપટોપમાં છે કે નહીં એ ચેક કરીને તમે અહીંયા બેકનું ઓપ્શન આપશો તો તમે તમારા જ્યાં હોમ પેજ ઉપર છો ત્યાં આવી જશો અને ત્યાંથી તમે તમારું લોગ આઉટ કરી શકો છો. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો અને હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ પણ અવશ્ય કરી લેજો, જેથી કરીને જો કોઈ અમારા દ્વારા નવો વિડીયો અપલોડ કરવામાં આવે તો તમે જોઈ શકો છો. જો મિત્રો તમને કોઈ તકલીફ લાગે અથવા તો તમારા પેમેન્ટમાં કોઈ તકલીફ આવે તો તમે નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરી શકો છો. અમે જેમ બને તેમ વહેલા તમને રિપ્લાય આપીશું.